ભાજપના કાર્યકરોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. રાજકોટમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ભાજપના કાર્યકરોની બે કાર ડીસીપી પૂજા યાદવે ડિટેન કરી. આ ઘટના ગઈકાલની છે. વાત એવી છે કે વિજય દિવસને લઈ અને ગઈકાલે ભાજપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ભાગ લેવા ભાજપના કાર્યકરો ગળામાં કેસરી ખેસ પહેરી નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કાર લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કિસાનપરા ચોકમાં ડીસીપી પૂજા યાદવે ભાજપના બે કાર્યકરોની કાર ડિટેન કરી, જેને લઈ ભાજપ કાર્યકરો અને ડીસીપી પૂજા યાદવની વચ્ચે બોલાચાલી થઈ. કાર્યકરો રજૂઆત કરી પરંતુ ડીસીપી પૂજા યાદવ ટસના મસ ન થયા. ડીસીપીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદા બધા માટે સરખા છે અને બંને કારને મેમો ફટકારી આરસી બુક જપ્ત કરી. અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પર રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. ચર્ચા છે કે ડીસીપી પૂજા યાદવની સામે ભાજપ કાર્યકરોનું કંઈ ન ચાલતા બંને ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહને ફોન કરી ભલામણ કરી હતી, જેને લઈ અને વિવાદ સર્જાતા દર્શિતાબેન શાહ આજે મીડિયામાં સામે આવ્યા અને સ્પષ્ટતા કરવા લાગ્યા કે ભલામણ કરવા માટે નહીં પરંતુ માર્ગદર્શન મેળવવા માટે ફોન કર્યો હતો. ભલામણ કરવાનો પ્રશ્ન નથી, મેં માર્ગદર્શન માંગ્યું હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માંગ્યું ને એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકારશ્રીમાં હોય છે, એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કંઈ અમારે કંઈ બીજો ઉદ્દેશ નથી, પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ. મેં કીધું બરાબર છે, આપે જે કાર્યવાહી કરી એ બરાબર છે, હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે.